સરકારી યુરિયા ખાતરના ઔદ્યોગિક હેતુ માટે ગેરકાયદેસર રીતે ઉપયોગ થઈ રહ્યા હોવાનો ઘટસ્ફોટ તાપી જિલ્લા એલસીબીએ કર્યો છે. વાહન ચેકિંગ દરમિયાન જિલ્લા એલસીબીને સફળતા મળી. આ ગુનાનો છેડો મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલો હોવાની શંકાએ પોલીસે વિવિધ મુદ્દે તપાસ હાથ ધરી. આ યુરિયા ખાતરનો જથ્થો નીમ કોટેડ યુરિયા હોવાનું પ્રસ્થાપિત થયું હતું, જે સરકાર તરફથી ખેડૂતોને ખેતી માટે જ આપવામાં આવતું હોય છે, જેનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ કરી શકાતો નથી. જેથી આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી બે આરોપીઓની અટકાયત કરી અન્ય બે ને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી. સેમ્પલ લઈ આ જે યુરિયા છે એ વેરિફિકેશન માટે મોકલતા એફએસએલ ગાંધીનગર ખાતેથી આ જે યુરિયા છે એ નીમ કોટેડ યુરિયા અને સબસિડી વાળો હોવાનું તપાસ દરમિયાન પ્રસ્થાપિત થતા ગઈકાલ તારીખ 2/10/24 રોજ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આજ રોજ ગુનાના કામના બે આરોપી મોહમ્મદ ઇદ્રીસ નજાકત અલી મકરાણી કે જે આમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા તે તથા અબ્દુલ રહેમાન રમઝાન મકરાણી જે ક્લીનર તરીકે ફરજમાં હતો એની ધરપકડ કરવામાં આવેલ છે અને આ કામે બે આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલ છે. જે આરોપી વોન્ટેડ બતાવવામાં આવેલ છે જે પૈકી એક યુરિયા ભરાવનાર વ્યક્તિ જે મૂળ મહારાષ્ટ્રનો છે તથા યુરિયા મંગાવનાર આરોપી જે છે એ મૂળ ચીખલી ગુજરાતના છે જેમને વોન્ટેડ બતાવેલ છે.